ભારતીય જનતા પાર્ટી વિસનગર દ્વારા 15મી ઓગસ્ટ 74મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્રણ દરવાજા ટાવર સામે બજરંગ ચોક ખાતે રાષ્ટ્રના 74મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી માનનીય ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદસ્તે ધ્વજવંદન દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે વિસનગર પાલિકાના પ્રમુખ ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ, શહેર મહામંત્રી જનકભાઈ બારોટ, તાલુકા ભાજપ પ્રમુખ સતીશ પટેલ, તાલુકા મહામંત્રી મુકેશ ચૌધરી, મહેશ પટેલ, વિસનગર તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મીનાક્ષીબેન મકવાણા, જે કે ચૌધરી, વિજયભાઈ, વર્ષાબેન પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તિરંગાને માનભેર સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રગાન, વંદે માતરમનું ગાન તેમજ દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આઝાદીની લડાઈમાં પોતાનું જીવન સમર્પિત કરનાર મહાત્મા ગાંધી, સરદાર પટેલ તેમજ વિસનગરના પનોતા પુત્ર કર્મવીર સાકરસન પટેલની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સરકારની ગાઈડલાઈન અનુસાર માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવામાં આવ્યું હતું. વિનોદ મકવાણા સાથે બનાસરત્ન ન્યૂઝ વિસનગર.